નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડોક્ટર સોનલ આપ સૌનું આજે સ્વાગત કરું છું. આપણે આજે એક પેરાશૂટ બનાવતા શીખવાનું છે. કેવી રીતે બનાવશું ચલો આપણે જોઈએ. હાથ રૂમાલના ચાર ખૂણે થી એક સરખી લંબાઈના દોરી ના ટુકડા બાંધો. એટલે કે છે કે રૂમાલ હોય એની ચારેય સાઈડ એક સરખા માપના દોરી ના ટુકડા બાંધો. દોરીને ચારેય ખૂણે ના છેડાઓને પથ્થર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધો. હવે અહીં આપણને જે રીતના દોરી જો ચિત્રમાં આપ્યું છે એ રીતના આપણે બાંધવાનું છે. પછી દોરીઓ એક સરખી લંબાઈની રાખવી. વડીલોને સાથે રાખી અગાસી ઉપર આ પેરાશૂટ ને નીચે પાડો. હવે એક રૂમાલ લેવાનો છે, ચારે સાઈડ એક સરખી દોરી બાંધવાની છે અને એક હલકો નાનો એવો પથ્થર તે નીચે બાંધવાનો છે. પછી એવી રીતના કે સરખણી ગાંઠ હોવી જોઈએ. પછી વડીલોને લઈ જવાનો અગાસી અને પછી ઉપરથી નીચે છોડવાનો એટલે પેરાશૂટ બનશે. પ્રયત્ન કરો. હવે ત્યારબાદ શું કીધું છે આપણને, અગાસીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પાડવા દઈએ તો શું ફેર પડે એમ કીધું છે. અગાસીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પાડો તો કેવી રીતના પડે. એક પેરાશૂટમાં દોરો બાંધી અને મતલબ પથ્થર બાંધી અને નીચે ફેંકવાનો અને દોરા વગર નીચે ફેંકવાનો. શું ફેર પડશે બંનેમાં એ જોવા પ્રયત્ન કરો. હાથ રૂમાલને બદલે કાગળના ચોરસ ટુકડાનો ઉપયોગ કરો. હવે તમારે એ કાગળની જગ્યાએ ચોરસ કાગળનો ઉપયોગ કરવાનો છે રૂમાલની બદલે. પથ્થરના બદલે ટમેટું વાપરીને જુઓ. હવે જે આગળ આપણે રૂમાલનો ઉપયોગ કર્યો તો એની જગ્યાએ કાગળનો ઉપયોગ કરવાનો છે અને જે આપણે પથ્થરનો ઉપયોગ કર્યો તો એની જગ્યાએ આપણે ટમેટાનો ઉપયોગ કરવાનો છે. પથ્થરના બદલે સંચો પણ તમે વાપરી શકો છો. કહો હાથ રૂમાલમાં કાણું હોય તો રમકડું કામ આપશે. એટલે કે છે કે હાથ રૂમાલ જો કાણું હોય તો આ રમકડું કામ આપશે. હવે એ તમારે વિચારવાનું છે. હવે ત્યારબાદ એક ગીત આપ્યું છે, મારા ફળિયાને લીમડે પોપટે રમે એની ગોળ ગોળ આંખ એની લીલી લીલી પાંખ એ તો બોલતાને ઉડતા સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે એની ઝીણી ઝીણી આંખ એની નાની નાની પાંખ એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે એની કાલી કાલી બોલી એની આંખ ગોળી ગોળી એ તો રમતી જોઈને હસતી જોઈને સૌને ગમે. હવે અહીંયા કીધું છે કે લખો અને કેવી રીતના, તો કે સમજો જો પોપટીની ખાલી જગ્યા તો કે ત્યાં લખવાનું છે પેલું ગોળ ગોળ. પછી આંખ આપેલું છે તો કેવી, તો કે ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ. અહીંયા આંખ રીતના પોપટની ગોળ ગોળ આંખ લીલી લીલી પાંખ. પછી ચકલી કીધું છે તો કે ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ. તો એ લખવાનું નાની નાની. પછી બહેનની આંખ કેવી છે તો કે ગોળી ગોળી. તો ત્યાં લખવાનું છે ગોળી ગોળી. અને બોલી કેવી છે તો કે કાલી કાલી. તો એ લખવાનું કાલી કાલી. પછી છે ક્યાં છે તો કે પોપટ ક્યાં હતો કાવ્યમાં, તો કે લીમડે. તો એ લખવાનું લીમડે. પછી ચકલી ક્યાં છે તો કે આંગણે. તો ક્યાં લખવાનું આંગણે. પછી બહેન ક્યાં છે તો કે ઘરમાં. હવે આ રીતના આપણે લખવાનું છે ક્યાં છે, પોપટ લીમડે છે, ચકલી આંગણે છે અને બહેની ઘરમાં છે. હવે સૌનું નામ સૌનું શું ગમે તો કે બોલતા અને ઉડતા પોપટ ગમે. હવે અહીંયા રમતી અને ઉડતી ચકલી ગમે. તો રમતી અને ઉડતી. પછી રમતી અને હસતી બહેની ગમે. તો અહીંયા રમતી અને અહીંયા હસતી
બેહુની પછી ત્રીજું છે ખાલી જગ્યા અને હું તો કે દોડતો અને કૂદતો હું કેવો બનું છું પોતાની જાતને તો કે દોડતો અને કૂદતો હોય એવો હું બનું છું હવે ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો પેલે પોપટનું ચિત્ર આપ્યું છે પોપટ કેવો છે તો કે પોપટ લીલો છે પછી બિલાડીનું ચિત્ર આપ્યું છે કાળી બિલાડી કેવી છે તો ત્યાં આપણે વાક્ય લખીશું કાળી બિલાડી જાડી છે બંને માંથી કઈ બિલાડી પાતળી છે તો ત્યાં લખવાનું ધોળી બિલાડી પાતળી છે પછી ત્યારબાદ અહીંયા હાથી અને ઘોડા હાથી કેવો છે તો કે હાથી જાડો છે બંને માંથી નાનું કોણ છે તો કે ઘોડો નાનો છે તો કે લખવાનું ઘોડો નાનો છે હવે ત્યારબાદ પાછળ આપણે જોઈએ તો ત્યાં શું કીધું છે કેટલી ચપલીઓ છે તો ત્યાં લખવાનું ત્રણ ચપલીઓ છે પછી લોંગજી કેવા છે તો કે લોંગજી ઊંચા છે તો ત્યાં લખવાનું લોંગજી ઊંચા છે બંને માંથી નીચું કોણ છે તો કે મોટું જી નીચા છે હવે અહીંયા કાગડાનું પીછું કેવું છે તો એ લખવાનું કાગડાનું પીછું કાળું છે ક્યું પીછું લાંબું છે તો કે મોરનું પીછું લાંબું છે મોટું તો આ રીતના અહીંયા લખવાનું છે મોટું તો હવે આ જે આપણે શબ્દ
કરવાનું છે. તો હવે અહીંયા ન સમજાય તો બે વાર વિડિયો જોવો અને વ્યવસ્થિતપણે આ બુક ઉતારો. આના આધારે જ આપણે પરીક્ષાના ઉત્તરો આપવાના હશે. તો આપ વ્યવસ્થિત સમજો અને બુક ની અંદર ઉતારો અને રિવિઝન માટે આપણે નોટબુકમાં પણ ઉતારીએ. આના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.